तो भावनगर ना घोगा बंदर ऊपर पण 3 नंबर नू सिग्नल लगावायु छे। जे प्रकार नी हाल नी स्थिति छे, भारे पवन फूंकाई रह्यो छे, दरिया मां करंट जोवा मळी रह्यो छे। तकेदारी ना भाग रूपे घोगा बंदर पर 3 नंबर नू सिग्नल लगावायु छे। हवामान विभागे भारे थी अति भारे वरसाद नी आगाही करी छे। त्यारे भारे पवन फूंकाता 3 नंबर नू सिग्नल लगावामां आव्युं छे। भावनगर घोगा बंदर पर 3 નંબર નું સિગ્નલ લગાવાયું છે। હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે, આગામી 4-5 દિવસ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે। હાલની જે સ્થિતિ છે, દરિયામાં પણ ક્યાંક કરંટ જોવા મળ્યો છે, દરિયો ક્યાંક ગાંડું તૂર બન્યો છે, દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરેક તરફ હાલ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। ભારે પવન ફૂંકાતા તકેદારીના ભાગરૂપે તંત્રએ ઘોગા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે। એક તરફ હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે તંત્ર પણ સતર્ક થઈ ગયું છે। હાલ ઘોગા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને હાલ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હાલનું વાતાવરણ જે પ્રકારે છે, ભાવનગરમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ યથાવત છે। જ્યારે હજુ પણ આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ક્યાંક કોઈ દુર્ઘટના ન બને, સ્થિતિ ન વણસે, તકેદારીના ભાગરૂપે તંત્રએ ઘોગા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દીધું છે। જ્યારે હાલ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે।